દેશના વડાપ્રધાનનો આજે જન્મદિવસ છે ત્યારે સૌને જાણવાની ઈચ્છા થાય કે તેમનું બાળપણ કેવું હતું, તેમને કોણ ભણાવતું હતું, બાળપણમાં તેઓ મિત્રો સાથે કેવી રીતે સમય ગાળતા અને બાળપણમાં તેઓ કેવા હતા. ટીવી નાઇનની ટીમે આ તમામ સવાલોના જવાબ વડાપ્રધાન મોદીના વતન વડનગરથી જ મેળવવાનો પ્રયાસ કર્યો. નરેન્દ્ર મોદીએ વડનગરમાં 1962 થી 1965 દરમિયાન પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તેમણે ચોથા ધોરણમાં ભણાવા શિક્ષિકા હીરાબા તેમના વિશે શું કહે છે તે સાંભળો. મારી પાસે વડનગર કુમારશાળ નંબર 1 માં ધોરણ 4 માં ભણતા હતા. ભણવામાં હોશિયાર હતા, રમતગમતમાં ભાગ લેતા હતા અને મારા પાડોશમાં જ રહેતા હતા. કે સો સવારે રમ્યું આવું જઈ બધી આપણને ખબર પડે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના બાળપણના મિત્રો પણ ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા. પીએમ મોદી જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે શ્યામળ દાસ મોદી તેમના સહપાઠી અને મિત્ર હતા. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના આપી અને બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. ભણવામાં એટલો પાવરફુલ કે ન પૂછવા, બીજું હોશિયાર બી જબરજસ્ત. અને અમારી આખી ગેંગ હતી, 8-9 માણસ, 8-9 છોકરાઓની ગેંગ હતી આખી કમ્પ્લીટ. સવારે હવામાં 6:15 તળાવમાં નાહવા જઈએ, સવારે 8 વાગે ઘેર નહીં આવીએ, પછી સ્કૂલે જઈએ. બધા આવો કાર્યક્રમ કાયમી મોઢોડિયા છે, ભમરડા છે, લખટીઓ પતંગમાં તો અમે બધા એક્સપર્ટ કાર્યકરો હતા. અમારા જે 9 જણા હતા એમાં અમે અત્યારે 3 જણા બચ્યા છે, બાકી બધા જતા રહ્યા. બીજી તરફ નરેન્દ્ર મોદીના સગાભાઈ સુમાભાઈ મોદી અને તેમના પિતરાય ભાઈ અરવિંદ મોદીએ તેમને જન્મદિવસની શુભકામના આપી. તેમના પિતરાય ભાઈએ જૂની યાદોને વાગોળતા કહ્યું કે તેઓ બાળપણમાં ભણવામાં ખૂબ હોશિયાર હતા અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા. એમના કાર્યો અભિનંદનીય છે અને જન્મદિવસના અનુસંધાને એટલું જ હોય કે મારો ભાઈ છે એટલે મારી એમની શુભેચ્છાઓ હોય, એમની તંદુરસ્તી સારી રહે ને સદાય પરમાત્મા એમની પાસે સારા કાર્ય કરતા રહે, કરાવતા રહે. યાદગીરીમાં તો અમે એ મારેથી લગભગ બે વર્ષે મોટા છીએ. અમે એક જ સ્કૂલમાં ભણતા હતા અને એ પોતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બહુ આગળ પડતા હતા અને કોઈ પણ કાર્યમાં પોતે લીડરશીપ કરતા હતા અને ભણવામાં પણ બહુ હોશિયાર હતા એ. અને એમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં એમને એક અમારી સ્કૂલની અંદર એક નાટક ભજવેલું, એનું નામ હું ભૂલી ગયો, મને યાદ નહીં. એમને પુરસ્કાર મળેલો.